નમસ્કાર નમસ્કાર સર, હું પ્રદીપ સુથાર, મારો સંઘનું નામ છે હેત સુથાર, જેની 3 વર્ષ પહેલાં પ્રવીણ સુરાણા ડૉક્ટર સાહેબ પાસેથી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. 3 વર્ષ બાદ ઘણો સુખદ અનુભવ થયો છે અને જોઈએ એના કરતાં સારું રિઝલ્ટ અમને મળી રહ્યું છે. હું દરેક વ્યક્તિને વિનંતી કરીશ કે આવી સિચ્યુએશનમાં ડૉક્ટર સુરાણા સાહેબનો કોન્ટેક્ટ કરી અને એમની તકલીફ દૂર થાય એવી રીતે એમનો સંપર્ક કરવા વિનંતી. સાહેબ, તમારો બાબો 3 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે બોલતો કશું નહોતું સાંભળતો, ટોટલી ડેફ અને બોલ્યા વગર સાંભળતો નહોતો, બોલતો નહોતો. આજે તમારો બાબો બોલી શકે છે, સાંભળી શકે છે, નિશાળમાં ભણે છે અને અમે અત્યારે એની પરીક્ષા કરી, સ્ટેટ બહાર છુપાઈને એનું પોતાનું નામ કહીને બોલાયો તો એ કહું નામ સંભળાય છે નહીં. પણ એની હવે તમને રિક્વેસ્ટ કરું છું કે તમે રસ્તો ભૂલી ગયા, હવે એને તમે ડેફ એન્ડ ડમમાં ભણાયા સાથે જ હવે તો ભણાવું તો તમારે જેમ યોગ્ય લાગે એમ કરો. બાકી રીડિંગ થેરાપી કરાવવી પડે. રીડિંગ થેરાપી એટલે એને કહો વાંચી વાંચીને બોલે તો શબ્દોનો અર્થ સમજી જશે, તે શુદ્ધિકરણ થઈ જશે. એને 1/2 કલાકમાં 1 શબ્દ શુદ્ધ થઈ શકે છે જો વાંચીને બોલે તો. તો આમ તો 3-3 કલાકનો કોર્સ હોય છે, પણ હવે તમારા બાબાની પ્રગતિ બહુ સારી છે. કેમ છો? એને કહું સમજ બોલો, અહીંયા આવો, હેત અહીંયા આવો, હા અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, આવું બોલે બેઠા. કેવું લાગે છે? વાત કરો, એને કહો બધી વાત કરે. કેવું લાગે છે? આ બોલ કે સારું લાગે છે? બોલતો હોય તો બોલતા આવડે બોલો. સારું લાગે છે. આ બાજુ જોઈને કે હા સારું છે. હા, તો હું શું કહું છું કે આ કેમ મોડો પડ્યો તમને ખબર છે? કારણ કે તમને રીડિંગ થેરાપી નથી કરાવી અને એને નિશાળ નિશાળ ભણવામાં મૂકી અને તમે નિશ્ચિંતનારાય હા થઈ ગયા. વર્ડ સ્પીચ થેરાપી નહીં, સ્પીચ થેરાપી બહેરામુવાને હોય, વર્ડ થેરાપી એ સાંભળતા છોકરાના હોય, એને વર્ડ થેરાપી શબ્દો શીખવાડવાના છે. મારા છોકરાને તમે એક કામ કરો, મારે ત્યાં ઘેરે મૂકી દો, મારે જમાડવાની ખવડાવવાની જવાબદારી મારી. હા, સોચો છું મારે બાબાને અહીંયા તૈયાર કરવું છે, બોલતો કરવું છે ભાઈ. હા ને, બોલતો કરશો ને ભાઈ સાહેબ. એની માને કહો કે મારી જોડે વાત કરી, એક વાત આવી જાય, 3 મહિના માટો મરી જાય. એના ભાઈઓને કહો, બહેનને કહો, બધા જણ આવીને સમજે એને બોલતો કે રીડિંગ થેરાપી દ્વારા. ઓકે, ટીવી બતાવો વાતો. એને કહો બોલ બેટા. હવે કાન જો, કાનમાં એવું છે મેમો અને મગજમાં મેમોરી ડેવલપ થઈ ગઈ છે તો પ્રતિક્રિયા કરી શકે છે ને. મેમોરી ડેવલપ પ્રતિક્રિયા કરી તો ખાલી શુદ્ધિકરણ કરવાનું છે, તો શબ્દો દ્વારા શુદ્ધિકરણ કરવું પડશે. ચલો આવજો. હું ખૂબ ખૂબ સાંભળો, તમારો હું ખૂબ આભારી છું કે તમે બહુ લાંબા સમયથી અમારી જોડે જોડાયેલા રહ્યા છો અને ખૂબ મહેનત કરી રહ્યા છો અને એમને તમારા હિસાબે પરિણામ ખૂબ સારા છે, મારા હિસાબે સારા છે. અને જે બહેરામુવાની શાળામાં જે જાય છે એનું નામ શું છે? અક્ષય ટ્રસ્ટવાળાને કહેજો કે આવા જે બી બાળકો હોય એની આપણે કંઈ ઘટતું કરીશું. બસ આવજો, આપજો આપજો, બિચારાનું ભલું થાય એવું કરજો.